ગામે દિવસ પહેલા એક વૃદ્ધની પગલે પોલીસે તપાસ આરંભી હતી આ લાશ પીપળીના હાથિયાભાઈ બાપોદરાની હોવાનું બહાર આવ્યું હતું પોલીસે હત્યાની આશંકાથી તપાસ આગળ વધારતા મૃતકના પુત્ર જ પિતાની હત્યા કરી હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે મૃતક હાથિયાભાઈ નશો કરવાની લત ધરાવતા હતા નશામાં અનેક વખત તેઓ પરિવાર સાથે ઝઘડો કરતા હતા થોડા દિવસ પહેલા પણ હાથિયાભાઈ અને તેમના પુત્ર રાજેશ વચ્ચે હાથાપાઈ થઈ હતી જેમાં રાજેશે હાથિયાભાઈને લાકડાનો ધોકો મારતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું આ હત્યાને છુપાવવા રાજેશે ઘર નજીક જ પિતાની લાશને સળગાવી દીધી હતી આખરે પોલીસે આગવી ઢબે તપાસ કરતા આ હત્યાનો ભેદ ઉકેલાયો છે જામનગરમાં કોરોના સંક્રમણમાં વધારો થવાની સાથે જ કોરોનાનું કાળચક્ર પણ ફરી શરૂ થયું છે જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના ત્રણ દર્દીના મૃત્યુ થતા ભય ફેલાયો છે જામનગર શહેરમાં આજે કોરોનાના નવા ઓગણીસ કેસ સહિત જિલ્લામાં કુલ બત્રીસ કેસ નોંધાયા છે જામબુડાના પાર્ટીયા પાસે આજે બપોરે એક વિચિત્ર અકસ્માત થયો હતો રાજકોટ તરફથી આવતી એક મિનિ બસનું ટાયર ફાટતા બસ ડિવાઇડર કૂદીને એક બોલેરો કાર સાથે અથડાઈ ખેતરમાં ઉતરી ગઈ હતી બોલેરો કાર પણ એક ટ્રક સાથે અથડાતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં એક પદયાત્રી સહિત ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમને સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા હતા આજે જામનગરની જીજી હોસ્પિટલમાં કાર્યરત સરકારી કોવિડ હોસ્પિટલમાં પોરબંદર પંથકનો એક દર્દી કોરોના ટેસ્ટ કરાવવા આવ્યો હતો ટેસ્ટ થઈ ગયા પછી આ દર્દીએ હોસ્પિટલના બીજા માળેથી કૂદકો માર્યો હતો સદનસીબે તેની જાન બચી ગઈ હતી પરંતુ તેના પગમાં ફ્રેક્ચર થતા સારવાર આપવામાં આવી હતી દરમિયાન આ દર્દીનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો કૂદકો મારનાર દર્દી અસ્થિર મગજનો હોવાના અહેવાલ છે